રાજકોટમાં ભૂ માફિયાઓનો આતંક સામે આવ્યો છે. અહીંના યુનિવર્સિટી રોડ પાસે વસવાડ સ્થાનિકોનો આક્ષેપ છે કે ભૂ માફિયાઓએ 50 જેટલા મકાનો સસ્તામાં પડાવી લીધા છે. છેલ્લા એક માસથી તેમના વિસ્તારમાં ભૂ માફિયાઓની હેરાનગતિ વધી છે. સ્થાનિકોની વાત માનીએ તો ભૂ માફિયાઓ મહિલાઓને મોકલે છે અને ઊંચી કિંમતના મકાનોની નીચી કિંમત આપીને તેમની પાસેથી પચાવી પાડે છે. હાલમાં જ એક વ્યક્તિનું 90 લાખનું મકાન માત્ર 20 લાખમાં પચાવી પાડ્યું હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે અને પોલીસ કમિશનરને આ અંગેની ફરિયાદ પણ કરાઈ છે. સંવાદદાતા મોહિત ભટ્ટ જોડાયા છે. મોહિત, જે રીતે સ્થાનિકોની રજૂઆત છે, જે આક્ષેપો થઈ રહ્યા છે, તેને લઈને અત્યારે કાર્યવાહી શું થઈ રહી છે અને શું રજૂઆત થઈ રહી છે? શિવાની, હાલમાં તો પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. આખા મામલાની વાત કરવામાં આવે તો રાજકોટના યુનિવર્સિટી રોડ પર છેલ્લા એક મહિનાથી કેટલાક અસામાજિક તત્વો છે તેમના દ્વારા જે કિંમતી મકાનો છે તે પચાવી પાડવાનું કારસ્તાન કરવામાં આવી રહ્યું છે. જે રીતે સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે અત્યાર સુધીમાં 50 જેટલા મકાનો છે તે આ ભૂમાફિયા દ્વારા પચાવી પાડવામાં આવ્યા છે અને જે મકાનની કિંમત 50 લાખથી 90 લાખ રૂપિયા કિંમત છે તે 20 થી 25 લાખમાં તેઓ પચાવી પાડવા માટે દબાણ કરી રહ્યા છે. તેમના કેટલાક અસામાજિક તત્વો છે તેઓ ત્યાં પહોંચી અને જે રહીશો છે તેને ધમકાવી રહ્યા છે અને આ જ વાતને લઈને તેઓએ પોલીસ કમિશનર સમક્ષ સીસીટીવી ફૂટેજ સાથે રજૂઆત કરી છે અને આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. હવે પોલીસ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું સૌથી મહત્વપૂર્ણ રહેશે.